ડિફેન્સ ની ટ્રેનિંગ આપવી જ જોઈએ. હા, અમે લોકોએ વડોદરામાં પણ આવી રીતના સેલ્ફ ડિફેન્સ ઇનિશિયેટ કરેલું અને બધી સ્કૂલોમાં અત્યારે અર્બન એરિયાઝમાં ચાલી રહ્યું છે. અને સાથે મારે કહેવું છે કે દીકરીઓ ગભરાયા કરતા તરત જ 181 અભિયાન પર ફોન કરી અને એકવાર એ લોકોને આ ડર કાઢીને કામ કરવું જોઈએ. કારણ કે આ સિક્વન્સ ત્યારે કરશે ને જ્યારે તેમને પહેલા જ કોલ ઉપર એમને યોગ્ય રિપ્લાય મળશે. જી રુઝાન, રુઝાન, મારે બે વાત કેવી છે. સૌથી પહેલા સેલ્ફ ડિફેન્સ એવું પોતે મેન્ટલ ડ્રિલ એટલે સાયકોલોજીકલી સામેવાળાને કેવી રીતે ઓવરપાવર કરવાનો, પછી ફિઝિકલી કેવી રીતે કરવાનો, આ બધું અમે શીખવાડી છે. પણ જ્યારે એક હોય છે ત્યારે તો ઓકે, યુ આર સમવોટ સક્સેસફુલ. પણ જ્યારે ત્રણ ત્રણ યા બબ્બે જણ તમારી બે તૂટે ને ત્યારે તમારું માર્શલ આર્ટ બી પછી ફિલ્મોમાં જેવું કરાય તો અલગ સ્ટોરી છે, ના તો કામ નથી લાગતું. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, બેન 181 1091 હેલ્પલાઇન અહીંયા અમદાવાદમાં ચલાવું છું અને અમે સિમ્પલ કામ કરીએ કે બેન આ ફોન કરે લોકેશન શોધીને બચાવીએ. એક વાત છે, 181 ની મારે બદનામી નથી કરવી, પણ મારી પાસે એના એવા કેસીસ છે કે 181 પીડિતાને પોલીસ સ્ટેશન લઈ જાય છે. અરે ભાઈ, તું ગુનેગારને પોલીસ સ્ટેશન લઈ જાને તો કહે કે પીડિતાને અમારે લઈ જવાનું, કારણ કે એ તો પેલો પોતાની રીતે પોલીસ સ્ટેશન આવી જશે. એટલે બિચારી બિચારી પેલી પેલી પોલીસના ડબ્બામાં જાય અને પેલો ગુનેગાર પોતાની ગાડીમાં આવે. એક કેસમાં તો પોતાના બૈરાને લઈને આવે અને પેલી પણ ઉધુ કર્યું કે ભાઈ આ તો મારા હસબન્ડને હેરાન કરી દીધી. એટલે બેન તમે 181 ની રિસ્પેક્ટ, આ કેસમાં બી કહી દો એક મિનિટ, આ કેસમાં બી 181 પર ફોન ગયો તો પણ તો બી એટલો બધો એક્શન ના લેવાયું. પ્રેસ વાળા વચ્ચે પડ્યા, સાહેબોને ફોન ઠોક્યા, ત્યારે એક્શન લેવાયું. એટલે બેન એ બી ક્લેરિટી રાખજો, એ બી ક્લેરિટી રાખજો. પૂજાબેન, પૂજાબેન, આમાં જ્યોતિબેન, આમાં બેને 181 તમે એ બેન 181 આવ્યા છે તો તમે 181 માં નહીં પડે છે પણ